નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. હાર્દિક પટેલને કથિત સેક્સ સીડી યુટ્યુબ પર મુકાતા હોબાળો, વિડીયોમાં પોતે ન હોવાનો હાર્દિકનો ખુલાસો. ધારાસભ્ય કુમાર કાનાણીની ચીમકી, હવે પાસવાળા વિરોધ કરવા આવશે તો ફટકા પડશે. સતત પાંચમા દિવસે પણ કરંજ વિસ્તારમાં ભાજપનો વિરોધ, મહિલાઓએ ભાજપવાળાને ભગાડ્યા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલથી ઉમેદવારી નોંધાવી શકાશે. હજયાત્રીઓ પાસેથી રૂપિયા 42.50 લાખની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ. અને શહેરીજનોના વિચારો ચૂંટણી ઢંઢેરામાં, સમામાં સાંપી તોડા સુરતમાં. સમાચારો વિગતે. સમગ્ર રાજ્યમાં પાટીદારો માટે અનામતની માંગણી કરીને આંદોલન ચલાવતા પાસના કન્વીનર હાર્દિક પટેલનો કહેવાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હડકંપ મચી ગયો છે. હોટલના એક રૂમમાં સ્વરૂપવાન યુવતી સાથે રંગરેલિયા મનાવતો હોવાના હાર્દિક પટેલના આ કથિત વિડીયો અંગે પાસની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ હાર્દિક પટેલે એવું નિવેદન આપ્યું છે કે તેને બદનામ કરી અને પાસ આંદોલન તોડવા માટે ભાજપ દ્વારા આ સીડી બનાવવામાં આવી છે. ભાજપવાળા સંજય જોશીની સીડી જો બજારમાં ફરી કરી શકાતી હોય તો મને બદનામ કરવા માટે આવું કૃત્ય કરે તેમાં કોઈ નવાઈની વાત નથી. વિડીયોમાં રંગરેલિયા મનાવતો યુવાન હાર્દિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ગત તારીખ 16/5/2017 રોજ કોઈ હોટલના રૂમમાં બ્લુ કલરના ડ્રેસમાં કલીવાર વાળી અંદાજે 25-30 વર્ષની એક યુવતી સાથે હાર્દિક પટેલને બતાવવામાં આવ્યો છે. હાર્દિક પટેલે ગ્રીન ટી શર્ટ પહેરેલું છે અને હાફ પેન્ટ પણ પહેરેલી છે. વિડીયોમાં હાર્દિક પટેલ રૂમની નાઇટ લાઇટ બંધ કરવા પ્રયાસ કરી રહ્યો છે પરંતુ કોઈ કારણોસર લાઇટ બંધ થતી નથી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ પાસના નામે આંદોલન ચલાવતા હાર્દિકને આટલા માટે આપણે સમર્થન આપતા હતા તેવા પ્રત્યાઘાતો પણ આપવામાં આવી રહ્યા છે. જો કે રિયલ નેટવર્ક કોઈ એવો દાવો નથી કરતું કે આ સીડીમાં દેખા રહેલો યુવાન હાર્દિક પટેલ જ છે. જો આ કથિત સેક્સ કાંડમાં હાર્દિક પટેલની સંડોવણી બહાર આવશે તો તેના માટે પ્રત્યાઘાતો પડવાની સંભાવના જોવાઈ રહી છે. ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા અને અન્ય એજન્સી દ્વારા પણ આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે હાર્દિક પટેલ જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા માટે આવ્યો હતો ત્યારે તેણે એવું જણાવ્યું હતું કે ભાજપવાળા જો સંજય જોશીની સીડી બનાવી શકતા હોત તો મારી સીડી પણ બનાવી અને ચૂંટણી સમયે બહાર આવશે. હાર્દિકની આ ધારણા સાચી પડી છે અને તેણે એવું પણ કહ્યું હતું કે ગત રોજ સાંજે અમદાવાદ કમલમ ખાતેથી કાર્યકરોને એવા આદેશો આપવામાં આવ્યા છે કે સાંજે 4 વાગ્યાના સુમારે હાર્દિક પટેલના પુતળા દહનનો કાર્યક્રમ રાખવાનો છે. જાહેર કરી દેવાય ને ચૂંટણી ધાન આવું તો ચાલતું સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. તો ભાઈ જાહેર કરી દેવાય ને ચૂંટણી ધાન આવું તો ચાલતું સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. તો ભાઈ જાહેર કરી દેવાય ને ચૂંટણી ધાન આવું તો ચાલતું સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય ઉપર ગઈરાત્રે પાસના નામે 10 ટપોરીએ હુમલો કરતા ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ કહ્યું છે કે અમારા કાર્યાલય પર બીજી વખત કોંગ્રેસના ભાચુતી ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હવે જો ત્રીજી વખત આવા તત્વો આવશે તો ભાજપના કાર્યકરો કોઈની પણ રાહ જોયા વગર તેમને ફટકારશે એ વાત નક્કી છે. વિગતો અનુસાર રવિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે વરાછા રોડ હીરાબાગ ખાતે આવેલા કુમાર કાનાણીના જનસંપર્ક કાર્યાલય પર પાસના નામે 10 બાઇક સવારો આવ્યા હતા. તેમણે કાર્યાલય બંધ કરી દેવાની ચીમકી આપીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથોસાથ પથ્થરમારો કરીને ખુરશીઓ ઉછાળી હતી. ભાજપના કાર્યકરો બેઝબોલના ધોકા અને લાકડીઓ લઈને આ ભાડૂતી માણસોની પાછળ દોડ્યા હતા, જેના કારણે આ તમામ નાસી છૂટ્યા હતા. આ ટોળાએ પથ્થરમારો કરતા એક યુવાનનું માથું ફૂટ્યું હતું. આ ઘટના બાદ કુમાર કાનાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે તેમના કાર્યાલય પર આવા પ્રકારે કોઈ પણ હુમલો થશે તો ભાજપના કાર્યકરો કોઈની પણ શહેશરમ રાખ્યા વગર આવા તત્વોનો સામનો કરીને તેમને ફટકારશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યાલયની અંદર કામ ચાલી રહ્યું હતું. 15-20 છોકરાનો ટોળો એવું સૂત્રોચ્ચાર કરતા હતા. અમે શાંતિ રાખી, ભાઈ સૂત્રોચ્ચાર કરીને જતા રહેશે.
પરંતુ એ લોકો આગળ આવ્યા, અમારી ખુરશીઓથી ઉચકીને મારવા લાગ્યા, એ સામ સામે મારામારી થઈ છે, એનો અમે પ્રતિકાર કર્યો છે અને એ લોકો ભાગી ગયા છે. કોંગ્રેસના ભાડુતી લુખાઓ અને ગુંડાઓ આવે છે, બધા જ નાના નાના છોકરાઓ હોય છે. આ લોકોને રોજનો પૈસા આપવામાં આવે છે કે તમે એક જગ્યાએ ધમાલ કરી આવો, વિરોધ કરી આવો, એનો વિડીયો ઉતારીને અમને આપો એટલે તમને રોકડા રૂપિયા મળી જશે. આખું ષડયંત્ર ચાલે છે અને આ લોકો એવું સાબિત કરવા માગે છે કે સોશિયલ મીડિયા દ્વારા આવા વિડીયો વાયરલ કરીને આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે એવું સાબિત કરવા માગે છે. આમાં બધા પાટીદારો પણ નથી હોતા, પાટીદારો કોઈ હોતા જ નથી. જે કંઈ છે એ કોંગ્રેસના લુખાઓ છે, ગુંડાઓ છે અને ભાડુતી છે. હા, અમે તો નક્કી કર્યું છે કે ભાઈ આ બીજી વાર આવ્યા છે, સૂત્રોચ્ચાર કરીને જતા રહે તો અમને કોઈ વાંધો નથી. અમે એની રાહ જોઈ બે વાર અને બંને વાર એમણે સૂત્રોચ્ચાર કર્યા પછી મારામારી કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અમે આ વખતે નક્કી કર્યું છે કે અહીંયા જો આવે તો અમે કોઈ પ્રકારની રાહ જોવાના નથી. જે લોકો એ અમને મારવા આવશે તો અમે સામે એને મારીશું. કે અહીંયા જો આવે તો અમે કોઈ પ્રકારની રાહ જોવાના નથી. જે લોકો એ અમને મારવા આવશે તો અમે સામે એને મારીશું. કે અહીંયા જો આવે તો અમે કોઈ પ્રકારની રાહ જોવાના નથી. જે લોકો એ અમને મારવા આવશે તો અમે સામે એને મારીશું. શહેરના કરંજ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કરવા માટે જઈ રહેલા ભાજપના કાર્યકરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે બપોરે ભાજપના કાર્યકરો કાપોદ્રા રચના સોસાયટીની આસપાસમાં પ્રચાર કરવા ગયા ત્યારે મહિલાઓએ તેમનો વિરોધ કરીને પરત ફરવાની ફરજ પાડી હતી. મળતી વિગતો અનુસાર કરંજ વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો આજે બપોરે તિરુપતિ નગર, જનતાનગર અને વૃંદાવન સોસાયટીમાં પ્રચાર માટે ગયા હતા. સતત પાંચમા દિવસે આ ત્રણેય સોસાયટીઓ અને તેની આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા ભાજપના કાર્યકરોનો વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમને પરત જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. શહેરના વરાછા કરંજ વિસ્તારમાં સતત વધી રહેલા ભાજપના વિરોધને કારણે હવે ભાજપના મોભીઓની ઊંઘ પણ ઉડી ગઈ છે. પોલીસને સાથે રાખી અને પ્રચાર કરવાના પ્રયાસ સામે લોકવિરોધને ખાળી શકાતો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખ 14-21 નવેમ્બર સુધી પોતાના ઉમેદવારી પત્રકો ભરી શકશે. પ્રાપ્ત વિગતો મુજબ બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું જાહેરનામું મંગળવાર તારીખ 14 નવેમ્બરથી જાહેર થશે. જે મુજબ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આમ સુરત સહિત દક્ષિણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો 14 નવેમ્બરે પોતાના ઉમેદવારી પત્રકો ભરી શકશે. સગરામપુરા ખાતે આવેલી અલ આન્યા ટ્રાવેલ્સના સંચાલકોએ શહેરમાંથી હજ યાત્રાએ જનારા બિરદારો સાથે છેતરપિંડી કરીને ચીટિંગ કર્યું છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બેગમપુરા તુલસીફળિયા ખાતે રહેતા ઝહીર અયુબ મકરાણીએ પોતાના માતા પિતાને હજ પર મોકલવા માટે સગરામપુરા તલાવાળી ટપાલ મંડપ પાસે આવેલા અલ આન્યા ટ્રાવેલ્સના સંચાલક નરુલા ખાસુ શેખ અને અશરત અહેમદ મિયા કુરેશીને તેમજ હુમેરા સુલતાને રૂપિયા 1 લાખ આપ્યા હતા. તેમનો પાસપોર્ટ પણ આ ટ્રાવેલ સંચાલકોએ મેળવી લીધો હતો. ત્યારબાદ હજ પર જવાનો સમય થઈ જતા આ ટ્રાવેલ સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા અને ઝહીર મકરાણીને રૂપિયા પણ પરત આપ્યા ન હતા. આ અંગે ઝહીર મકરાણીએ તપાસ કરતા અલ આન્યા ટ્રાવેલ્સના સંચાલકોએ આ પ્રકારે 85 વ્યક્તિ પાસેથી અંદાજે 42.50 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. હજ યાત્રીઓ સાથે છેતરપિંડી થયાનું જણાતા ઝહીર મકરાણીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ કે જાડેજાએ આ અંગે ગુનો દાખલ કરીને બે આરોપીની ધરપકડ કરી છે. કોંગ્રેસ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવનારો છે, ત્યારે ટેકનોક્રેટ શ્યામ પિત્તોડા અને મધુસૂદન મિસ્ત્રી સમગ્ર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ફરીને લોકોની શું આવશ્યકતા છે તે અંગે વિગતો એકત્ર કરી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા બાદ આજે સુરતમાં શ્યામ પિત્તોડા અને મધુસૂદન મિસ્ત્રી આવ્યા હતા. શ્યામ પિત્તોડાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાની માંગણી શું છે તેની વિગતો અમે એકત્ર કરીએ છીએ અને તેનો વિગતવાર અહેવાલ અમે રાહુલ ગાંધીને સુપરત કરીશું.
ત્યારબાદ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે। ખાસ કરીને નોટબંધી અને ત્યારબાદ જીએસટીને કારણે નાના અને મધ્યમ કદના વેપારીઓની હાલત વધારે ખરાબ થઈ છે। આવા સંજોગોમાં તેમને કઈ રીતે રાહત આપી શકાય તેની વિગતો અમે સુરતમાંથી એકત્ર કરીશું। શ્યામ પિત્રોડાએ દ્વારા આજે સાંજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પણ વેપારીઓ સાથે મીટિંગ યોજી અને વેપારીઓની સમસ્યાઓ જાણવામાં આવશે। હું અને મધુસૂદનભાઈ આજે સુરતમાં લોકોના વિચારો મેનિફેસ્ટો વિશે શું છે એ માટે આવ્યા છીએ। આ આઈડિયા રાહુલ ગાંધીનો હતો કે તમે જઈ અને ગુજરાતમાં લોકોને સિસ્ટમેટિકલી સાંભળો જેથી આપણો મેનિફેસ્ટો એ લોકોના એસ્પિરેશન્સ રિફ્લેક્ટ કરી શકે। એટલે મેં 5 સિટીઝમાં ગયા, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર અને આજે સુરતમાં ઘણા બધા લોકોને સાંભળ્યા, ઓલમોસ્ટ 3,000 માણસોને સાંભળ્યા, ઓવર 2,000 વિચારો આવ્યા છે, એને હવે કન્સોલિડેટ કરી, ઓર્ગેનાઇઝ કરી, એમાંથી થોડી સ્ટ્રેન્થ કાઢી અને એ વિચારો મેનિફેસ્ટોમાં મૂકવામાં આવશે જેથી ગુજરાતનો કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો પીપલ્સ મેનિફેસ્ટો બની શકે। અને જો કોંગ્રેસની સરકાર આવે તો એ ઇમ્પ્લિમેન્ટ થાય અને જેથી ગુજરાતના લોકોને પૂરો લાભ મળે। અનામત પર બહુ ડિસ્કશન થયું નથી જાણી જોઈને, કારણ કે એ પ્રોબ્લેમ પાર્ટી નક્કી કરશે અને એ પ્રોબ્લેમ સુપ્રીમ કોર્ટે ઓલરેડી ડિરેક્શન આપેલું છે। સો પાર્ટી ઇઝ લુકિંગ એટ લીગલ ઇશ્યુઝ અને લેટ પાર્ટી ડિસાઇડ વોટ એવર હેપન્સ, અમે એ ડિસ્કશનમાં આવી જ નથી અમારે। ઉધના ચીકુવાડી મેઇન રોડ પર યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવેલું છે, જે એટીએમને ચોર શખ્સોએ ટાર્ગેટ બનાવી એટીએમમાં શનિવારની મધરાત્રિના સમયે એટીએમમાં પ્રવેશ કરી રૂમના ઉપરના સીસીટીવી કેમેરા ઉપર કાળા કલરની સેલોટેપ મારી બે એટીએમમાંથી ડાબી બાજુના એટીએમના પાછળના વાયરો કોઈ ધારદાર હથિયાર વડે કાપી અને એટીએમના આગળના દરવાજાનું કોઈ સળિયા જેવા સાધન વડે તાળું તોડીને એટીએમ તોડવાનો પ્રયાસ કરી ભાગી છૂટ્યા હતા। રવિવારની સવારે સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓએ તુરંત જ ઉધના પોલીસને જાણ કરાઈ હતી। સબ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલા, ડોગ સ્કોડ તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમને લઈને યુનિયન બેંકના એટીએમ ખાતે દોડી આવ્યા હતા। પોલીસે પણ એટીએમ તોડવાની કોશિશની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજને પરચુરણ કહેતા સમાજના લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આવા અપમાનજનક નિવેદન બદલ મુખ્યમંત્રીની માફી માંગી તેવી ઉગ્ર માંગણી સમાજમાંથી ઉઠી રહી છે। તો આજે વેડરોડ ખાતે પ્રજાપતિ દ્વારા આક્રોશ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતની એક સહિત રાજ્યની 11 જેટલી બેઠકો પર પ્રજાપતિ સમાજ નિર્ણાયક રહેલો છે। મહેસાણાના પ્રજાપતિ સમાજના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું। આ મુલાકાત દરમિયાન વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ ગણાવ્યો હતો। આ બાબત બહાર આવતા સમાજના લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી માફી માંગે તેવી માંગણી કરાઈ રહી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા થયેલા સમાજના અપમાનના વિરોધમાં આજે સોમવારે રાત્રે 8:30 વાગે વેડ રોડની શિવછાયા સોસાયટી ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા આક્રોશ મશાલ રેલીનું આયોજન કરાયું છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ રવિવારના રોજ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બે રીઠા સ્નેચરો ગોડાદરા સંકટ મોચન મંદિર પાસે સોનાની ચેઇન વેચવા માટે ફરી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં વોચ ગોઠવીને બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પૂછપરછ કરતા લિંબાયત ગંગોત્રી સોસાયટીમાં રહેતો ધર્મેશ છોત્રે ગંગારામ મારવાડી અને નવાગામ સાંઈ સૃષ્ટિ સોસાયટીમાં રહેતો મનોજ રામદાસ મરાઠી હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસે બંને આરોપીની અંગ ઝડપી લેતા તેની પાસેથી બે બાઇક અને 5 સોનાની ચેઇન મળી આવી હતી। પોલીસે આ અંગે બેલિંબાયત પોલીસ મથકની હદ વિસ્તારમાંથી એક ડિંડોલી અને એક પૂણા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પૂણા વિસ્તારની એક સોસાયટીના રસ્તા પર વર્ષોથી ગટરના ઓણી ઉભરાવાની સમસ્યા થઈ રહી છે, ત્યારે આંખ પર પટ્ટી બાંધેલી મહાનગરપાલિકા આ સમસ્યાનું સમાધાન લાવી શકશે કે નહીં। પૂણા વિસ્તારની બાલકૃષ્ણ સોસાયટી પાસે આવેલા જાહેર રસ્તા પર ગટર ઉભરાય છે, ત્યારે સ્થાનિકોના કહેવા મુજબ આ રસ્તા પર છે 5 અથવા 6 વર્ષથી સ્થાનિકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
ગટરનું પાણી ઉભરાવવાનું મુખ્ય કારણ સોસાયટીના લોકો દ્વારા વરસાદી પાણીવાળી ગટર લાઇનમાં ગેરકાયદેસર સોસાયટીની ગટર લાઇનનું જોડાણ કરવાના કારણે આ ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે ત્યારે આ વિસ્તારમાં જ્યાં પાણી ઉભરાય છે ત્યાં જ બાળકોની શાળા આવેલી છે ગટરના પાણીમાં જ શાકભાજીની લારીવાળા ઊભા રહે છે લોકોને રસ્તા પર જ ગટરના ગંદા પાણીમાં ચાલવું પડે છે ત્યારે હજારો લોકોનું આરોગ્ય આ ગટરના ગંદા પાણીના કારણે જોખમાય ત્યારે આ ગટરની સમસ્યા સામે મહાનગરપાલિકા સોસાયટીના ગેરકાયદેસર ગટર જોડાણ અંગે કોઈ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ગટરના પાણીથી છુટકારો મળશે કે નહીં એ જોવાનું બાકી રહે છે શ્રીનાથજી સોસાયટીનું ગટરનું પાણી વરસાદના પાણીના ભૂંગળામાંથી બહાર આવે છે વિસ્તાર આપણે કારગિલ ચોક શ્રીનાથજી સોસાયટી બાલમુકુંદની બાજુમાં ઉણા ગામ લાગે અને એ અમે કમ્પ્લેન લગભગ ઓછામાં ઓછી 1.5 વર્ષ થતો હું અહીંયા આવ્યો છું ત્યારનું હું કમ્પ્લેન કરું છું દર અઠવાડિયે કમ્પ્લેન હોય મારી પણ કોઈ હજી આનું સોલ્યુશન આવ્યું નથી પાણીની સમસ્યા તો હું આવ્યો એ પહેલાંની છે 7-8 વર્ષ થતો સમસ્યા છે પણ આ અમે હું 1.5 વર્ષ થતા હું અહીં મેડિકલ લઈને બેઠો છું ત્યારની પ્રોબ્લેમ છે ગટરના જે આપણે નવી ગટર લાઇન આવી ગઈ છે પણ સોસાયટીવાળાએ લીધી નથી એનું કનેક્શન નવી ગટર લાઇનમાં જોડાણ નથી કર્યું જૂની ગટર લાઇનમાં એમનું જોડાણ હાલે છે અને એ વરસાદના પાણીની ગટર કરી નાખી છે પણ એમાંથી જ પાણી બહાર આવે છે સુરત માનવ સેવા સંઘ છાંયડો દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે હવે છાંયડાની સેવાના વ્યાપને વિસ્તારવામાં આવ્યો છે અને ઉધના બીઆરટીએસ રોડ પર જીવનજ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરનો રવિવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે રવિવારે સવારે આયોજિત જીવનજ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી સહિત કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ નરેશભાઈ ઇંટવાલા લવજીભાઈ ડાલિયા સ્વામી વરિષ્ઠાનંદજી અને સ્વામી માર્ગી સ્મિત અને છાયણુ સંસ્થાના પ્રણેતા ભરતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટર ખાતે ડાયાલિસિસ એમઆરઆઈ એક્સરે સોનોગ્રાફી સેન્ટર દાંત વિભાગ રેટિના ફાઉન્ડેશન પેથોલોજી લેબ સિટી સ્કેન સેન્ટર અને રાહત દરે દવા મળી રહે તે માટે મેડિકલ સ્ટોર પણ શરૂ કરવામાં આવ્યો છે હાલ સમય છે એક વિરામનો પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર ગુજરાતના સાધુ સંતોએ પણ ભાજપ સરકાર સામે ચીપિયા ખગડાવ્યા ભારતી બાપુએ અમરણાંત ઉપવાસની ચીમકી આપી ધારીના વાવડી ગામે યુવાન પર ફાયરિંગ હરિધામ સોખડાના કોઠારી સ્વામી બ્રહ્મલીન થયા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાસે વિરમગામથી ટિકિટ માંગી અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 1 કરોડના ચરસમા સાથે કાશ્મીરી યુવાન ઝડપાયો અને ઈરાન અને ઈરાક સરહદે ભૂકંપ 150 વ્યક્તિના મોત આ તમામ સમાચારો વિગતે જોશું એ પહેલા લઈએ એક વિરામ